રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂળમાં છે. આવતીકાલે ક્ષત્રિય સમાજની રાજકોટમાં મળશે બેઠક. રાજપૂત સમાજ સંકલન સમિતિની રાજકોટમાં બેઠક મળશે તો કોર કમિટીમાં આગામી કાર્યક્રમો અંગે નિર્ણય પણ લેવાશે. ક્ષત્રિય સમાજની સ્પષ્ટતા છે કે મહાસંમેલનની કોઈ સત્તાવાર તારીખ જાહેરાત કરાઈ નથી. જોકે આ પહેલા સામે આવ્યું હતું કે 6 અને 7 તારીખે મહાસંમેલન યોજશે. રવિવારે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળશે. ધંધુકામાં કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે હાજર. મહિપાલસિંહ મકરાણા ધંધુકાના સંમેલનમાં હાજર રહેશે. રૂપાલાના વિરોધમાં યોજાશે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન. અંદાજે 5,000થી વધુ ક્ષત્રિય સમાજના લોકો સંમેલનમાં હાજરી આપશે. વિવાદ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીનું ક્ષત્રિય સમાજનું આ પહેલું સંમેલન યોજાશે. રૂપાલા વિવાદમાં ભાજપ તરફથી કોઈ નિર્ણય ન લેવાતા ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂળમાં છે. અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં રાજપૂત સમાજ સંકલન સમિતિની કોર કમિટીની બેઠક યોજાઈ. બેઠકમાં ગુજરાતના વિવિધ સ્ટેટના રાજવીઓ પણ ભાગ લેશે. એક તરફ રૂપાલા પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે, બીજી તરફ વિરોધ પણ યથાવત છે. બેઠક પર બેઠક ક્ષત્રિય સમાજ યોજી રહ્યો છે અને સમાજ લડી લેવાના મૂળમાં છે, કારણ કે તેઓની એક જ માંગ હતી કે ટિકિટ રદ થવી જોઈએ. આવું બોલતા પહેલા એમને શરમ તો આવવી જ જોઈએ, પણ હજાર વાર વિચાર કરવો પડે. એનું કારણ છે કે આ એ સમાજ છે કે જે સમાજના કારણે ધર્મ સંસ્કૃતિ અને શાસ્ત્ર ટકી રહ્યું છે. ક્ષત્રિય સમાજનો જે કંઈ પણ નિર્ણય હશે, સમસ્ત બ્રહ્મ સમાજ ખભેથી ખભો મલાવીને એમની સાથે છે, હતો અને રહેશે, એનું આશ્વાસન બ્રહ્મ સમાજના અગ્રણી તરીકે હું અલ્પેશ જોશી પાલીથાણા આપું છું. તાજેતરમાં પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણીઓ કરી છે, જે ભાષાનો પ્રયોગ કર્યો છે, જેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. આવા પુરુષોત્તમભાઈની ભાજપ પાર્ટીએ ટિકિટ પાછી લેવી જોઈએ. જો ટિકિટ પાછી લેવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલે છે એને અમારો ટેકો છે. ક્ષત્રિય સમાજ સાથે વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલા ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. તો પેલેસ રોડ પર ક્ષત્રિય સમાજના કુળદેવી આશાપુરા માતાજીના દર્શન કરીને રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. રૂપાલાએ આશાપુરા માતાજીને ચુંદડી ચઢાવી પ્રસાદ અર્પણ કર્યા અને આશીર્વાદ લીધા. બાદમાં અમીન માર્ગ વિસ્તારમાં ઘરે ઘરે જઈને પ્રચાર શરૂ કર્યો. રૂપાલાએ મહિલાઓ સાથે ટિફિન બેઠક પણ કરી, જમીન પર બેસીને મહિલાઓ સાથે ભોજન લીધું. સાંસદ મોહન કુંડારિયા સહિતના ભાજપ આગેવાનો અને મહિલાઓ સાથે જમીન પર બેસીને રૂપાલા ટિફિનનું ભોજન જમ્યા. આ પ્રસંગે મોહન કુંડારિયાએ કહ્યું છે કે જેના અન્ન એક તેમના મન પણ એક હોય છે. તો 3 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જ્યાં પ્રચાર ઘરે ઘરે જઈને આ પ્રચાર પણ તેઓએ શરૂ કર્યો છે. રૂપાલાએ લોકોને મળી રહ્યા છે, મહિલાઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને મહિલાલક્ષી જે પણ યોજના છે સરકારની તેનાથી તેઓ અવગત કરાવી રહ્યા છે. બીજી તરફ તેઓ ભોજન પણ લઈ રહ્યા છે અને એ પણ જમીન પર બેસીને તેઓ ભોજન લઈ રહ્યા છે. કહેવાય છે કે જેવો દેશ તેવો વેશ, જ્યાં જે રીતે જે પ્રથા હોય તેને તેઓ સાથ આપી રહ્યા છે. બીજી તરફ માતાજીના દર્શન પણ કરી રહ્યા છે, અલગ અલગ મંદિરે જઈ અને આશીર્વાદ મેળવી રહ્યા છે. મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની મિટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એના ભાગરૂપે અમારા પણ ટિફિન લઈને આવેલા હતા, કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા. એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા અત્યારે ટિફિન બેઠક શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના પરસોત્તમ રૂપાલા છે તેઓ અત્યારે જે છે ટિફિનમાં જમી રહ્યા છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો તેઓ દ્વારા જે છે અહીંયા મહિલાઓ દ્વારા અલગ અલગ ટિફિન લાવવામાં આવ્યું હતું અને જમીન ઉપર બેસીને તેઓ છે અત્યારે ટિફિન જમી રહ્યા છે. ખાસ કરીને જે ભોજનમાં પણ આપ જોઈ શકો છો કે તેમના માટે
ખાસ લાડુ, ચૂરમાના લાડુ, બાજરાના રોટલા સહિતનો જે છે એ જે જમવાનું તેમના માટે લાવવામાં આવ્યું હતું અને તેઓ હાલ જે છે તે ભોજન આરોગી રહ્યા છે. ખાસ કરીને આ કહી શકાય કે આ પ્રચારની અનોખી રીત પણ છે અને અનોખી રીત પ્રમાણે તેઓ જે છે અત્યારે પ્રચાર કરી રહ્યા છે. આ જે છે મોહન કુંડારિયા છે, રાજકોટ લોકસભા સાંસદ, તેઓ પણ તેમની સાથે છે. તો સાથે સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છે. આ ઉપરાંત મહિલા ધારાસભ્ય પણ છે. તેઓ અત્યારે જે છે ટિફિન આરોગી રહ્યા છે. બેન, ખાસ કરીને આજે જે રીતના સવારમાં રૂપાલા સાહેબે આશાપુરા માતાજીને દર્શન કર્યા હતા, અત્યારે તેઓ જે છે ખાસ કરીને સ્ત્રીઓ વચ્ચે આવ્યા છે અને મહિલાઓ વચ્ચે આવ્યા છે, કઈ રીતના જોવો છો? બધા જ બહેનોનો આજે અહીંયા ટિફિન બેઠકનો કાર્યક્રમ હતો અને આજે ટિફિન બેઠકનો ઉદ્દેશ છે આપણા લોકસભાના ઉમેદવાર આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનો છે, ત્યારે અહીંયા જે સ્વાવલંબી બહેનો છે એ સ્વાવલંબી બહેનોને મળી શકે અને એમને પ્રોત્સાહન આપી શકે અને એમની સાથે બેસીને આ ભોજનનો આનંદ માણી શકે એ મુખ્ય ઉદ્દેશ આજના આ કાર્યક્રમનો છે. અને ખૂબ સારી રીતે બહેનો ખૂબ ખુશ છે અને બધા જ સાથે બેસીને અમે આજે અહીંયા ટિફિન બેઠકનો આનંદ માણી રહ્યા છીએ. જે સાંસદ સભ્ય છે મોહનભાઈ, તમે પણ એક ટિફિન બેઠકમાં ભાગ લીધો છે, શું કહેશો? ખાસ કરીને આજે રૂપાલા સાહેબે જે અમરેલીની સિસ્ટમ હતી, ધારાસભ્ય હતી, ત્યારે દર શનિવારે મહિનાના છેલ્લો શનિવારે ટિફિન બેઠક રાખતા, ઘણા ધારાસભ્યો આને ધ્યાનમાં રાખીને રાખવા માંડ્યા હતા. આજે સાહેબે પણ લોકસભા સીટના ઉમેદવાર તરીકે આ બહેનોની વચ્ચે ટિફિન બેઠક રાખવાનો બે દિવસ પહેલા નિર્ણય કર્યો હતો, એના ભાગ રૂપે આજે બધા અમે ટિફિન લઈને આવ્યા છે. જેના અન્ન ભેરા એના મન ભેરા, ને કાર્યક્રમ પણ થયો અને સાથે બેન જમી અને આનંદ પણ માણ્યો. થેન્ક યુ મોહનભાઈ. ખાસ કરીને જમીન ઉપર આજે સાહેબ બેઠા છે, આપણે પણ બેઠા છીએ, પણ આ ગામડાની એક સિસ્ટમ છે, વર્ષો સુધી જમીન ઉપર બેસી જમ્યા છે અને આજ પણ ઘરે જમીન ઉપર બેસી જમીએ છીએ, એટલે કાંઈ નવું નથી અમારા માટે. ચોક્કસથી હાલ જે રીતના કહેવાય કે ત્રણ જે છે સાંસદ સભ્ય અત્યારે જમીન ઉપર બેસીને જમી રહ્યા છે, દ્રશ્ય સામે આવી રહ્યા છે. કેમેરામેન કેવિન નિમોસ સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વડોદરા લોકસભા બેઠકના સંયોજક ભરતભાઈ શાહ નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ભરત શાહે સંયોજક પદેથી રાજીનામું આપવાની રજૂઆત કરી હોવાની વાત સામે આવી રહી છે અને આ વચ્ચે જ ભરત શાહનું મોટું નિવેદન છે કે સંયોજક પદેથી રાજીનામું આપવાની વાતને અફવા ગણાવી છે. જોકે તેઓ હાલ તો સંયોજક છે અને કાલની ખબર ન હોવાનું નિવેદન પણ આપ્યું છે. સાથે જ આંતરિક કલહ હોવાનો પણ સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે ભાજપ ઉમેદવારને જંગી મતથી જીતાડવા બધા એક થઈને કામ કરી રહ્યા છે. હું આજે પણ ચાલુ જ છું. કાલું તો મારા શરીરનું કે એક મિનિટ પછી હું પણ જીવીશ કે નહીં મરીશ એ તો મારા હાથમાં છે નહીં, ભગવાનના હાથમાં છે કે પાર્ટીના હાથમાં છે. પાર્ટી જે નિર્ણય લેશે બરાબર નથી. તો આપણે ઘરમાં પણ છોકરા જોડે મનમાં ઝઘડો નથી થતો, થાય એ તો રહેવાનું. એમાં કોઈ એને બીજું કોઈ એવું મતભેદ છે જ નહીં, એટલે કોઈ વાત એવી જાતની કોઈને પણ કાર્યકર્તા મનમાં હોય એ પણ કાઢી નાખે, પ્રિંસના મગરમાં હોય એ પણ કાઢી નાખે. લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. બારડોલી લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર પ્રચારમાં વ્યસ્ત છે. ઉમેદવારે બારડોલી નગરપાલિકા વિસ્તારના વોર્ડમાં પ્રચાર શરૂ કર્યો છે અને ભાજપે સતત ત્રીજી ટર્મ માટે પ્રભુ વસાવાને રિપીટ કર્યા છે. સુરેન્દ્રનગરના ચોટીલાના ઝુંપડા ગામના પ્રાથમિક સુવિધા ન મળતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ગામમાં પીવાના પાણી, રસ્તા સહિતની સમસ્યાને લઈને ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારના બેનર મારી વિરોધ દર્શાવ્યો. તો ઝુંપડા ગામના રહીશોનું કહેવું છે કે ગામમાં મતદાન મથક પણ ન હોવાથી ગ્રામજનોને અંદાજે 2 કિલોમીટર દૂર બાજુના ગામમાં મત આપવા માટે જવું પડે છે. લોકશાહીના મહાપર્વની ઉજવણી એટલે કે ચૂંટણી અને લોકસભાની ચૂંટણી માટે વહીવટીતંત્ર પણ ખડે પગે તૈયાર છે. તો જૂનાગઢમાં જંગલો વચ્ચે આવેલા એક મતદાન મથક માટે તંત્રએ તમામ તૈયારી કરી છે. વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં ગીરના જંગલો આવેલા છે. કનકાઈ મતદાન મથક માટે તૈયારીઓ કરાઈ છે. ગીર પશ્ચિમના અડાબીડ જંગલમાં આવેલા કનકાઈ મંદિર ખાતે મતદાન મથક ઊભું કરવામાં આવે છે. કનકાઈ મતદાન બૂથ નીચે લીલા પાણી, સુવરડી તેમજ ગોરડવાડા નેસનો સમાવેશ થાય છે અને જેમાં 200 જેટલા મતદારો મતદાન કરી શકે તે માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. અતિ દુર્ગમ એવા જંગલ વિસ્તારમાં મતદારો માટે પીવાનું પાણી, શૌચાલય સહિતની સુવિધા ઉભી કરાય છે. તેમજ નેટવર્ક જેવી સુવિધા ઉપલબ્ધ ન હોય ત્યારે અહીં કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને વાયરલેસ એટલે કે વોકી ટોકી આપવામાં આવે છે.
एक ऐसा एरिया है जो बीच जंगल में है, जहाँ नेटवर्क की भी एक काफ़ी चैलेंज हम लोगों को रहती है। उस एरिया में हमने एक पोलिंग स्टेशन इलेक्शन कमीशन के गाइडलाइन के हिसाब से बनाया होता है। इलेक्शन कमीशन की गाइडलाइन के हिसाब से वहाँ पूरी तैयारी की होती है, हमारी पूरी पोलिंग पार्टीज वहाँ जाती है, ईवीएम वगैरह के साथ वहाँ रहती है, और वहाँ मतदार यादी के साथ साथ जो भी सामग्री ज़रूरी है वो रहती है वहाँ पे। और इलेक्शन कमीशन की ये भी गाइडलाइन है कि वहाँ पे पीने का पानी, देन टॉयलेट व्यवस्था, रैंप की व्यवस्था, वो सारी जो सुविधा है, यानी कि जो बेसिक मिनिमम फैसिलिटीज़ है, वो भी वहाँ पे हम लोग तैयार रखते हैं। દ્વારકાના 21 ટાપુ પર તંત્રએ લગાવી છે રોક. અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. 24માંથી માત્ર 2 ટાપુ પર જ માનવ વસાહત છે. દેશ વિરોધી પ્રવૃત્તિ અટકે તે માટે અવર જવર પર રોક લગાવવામાં આવી છે. 21 નિર્જન ટાપુ પર તંત્રએ રોક લગાવી છે. 3 જૂન સુધી તંત્રએ સુરક્ષા વધુ મજબૂત કરી છે. ભર ઉનાળે બોટાદમાં ડેમ છલકાયો છે. બોટાદનો રમાઘાટ ડેમ છલકાયો છે. ગઢડા સહિત 10 ગામો માટે જીવાદોરી સમાના ડેમ છે. સૌની યોજના અંતર્ગત પાણી છોડાતા ડેમ છલકાયો છે. ગઢડા સહિત આજુબાજુના ગામોના ખેડૂતોએ સિંચાઈના પાણી માટે કરી હતી રજૂઆત. ડેમમાં પાણીની આવકથી ગઢડા તેમજ માંડવધાર, રામપરા, કેરાડા, અટતાળા, પીપળ, લાખણકા, તતાણા સહિતના ગામોને સિંચાઈ અને પીવાના પાણીનો ફાયદો થશે. પાણીની આવકથી શહેરીજનો અને ખેડૂતોમાં આનંદ છે. તો સૌની યોજના અંતર્ગત પાણી છોડાતા ડેમ છલકાયા છે. ઉનાળામાં પાણીની કિલ્લત થતી હોય છે ગ્રામ્ય વિસ્તારમાં, અને એવા સમયે આ ડેમ છલકાયા છે જેથી કેટલાય ગામોને ફાયદો થશે. 10 ગામો માટે જીવાદોરી સમાન આ ડેમ છે. તો સૌની યોજના હેઠળ આ પાણી છોડાયું છે અને ઉનાળામાં પાણીની રેલમછેલ અત્યારે જોવા મળી રહી છે. તો રમાઘાટ ડેમ છલકાઈ ગયો છે. ખેડૂતો અત્યારે ખુશખુશાલ છે, કારણ કે તેમને સિંચાઈનું પાણી મળી રહેશે. ખાસ કરીને ઉનાળામાં પાણીની તંગી સર્જાતી હોય છે, પરંતુ આવા સમયે જ ડેમમાં પાણી આવતા, પાણીની આવક જે છે એટલે કે પાણી છોડાતા ખેડૂતોને ફાયદો થશે. કારણ કે 10 ગામના લોકો આ ડેમ ઉપર જ નભે છે, ત્યારે પીવાના પાણીની તંગી પણ નહીં સર્જાય અને સિંચાઈનું પાણી પણ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવે છે. એક તરફ કેટલાય ગામોની સ્થિતિ એવી છે કે જ્યાં પાણી નથી મળી રહ્યું, ત્યાં બોટાદમાં ભર ઉનાળે રમાઘાટ ડેમ છલકાયો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રકાશ પાસેથી. જી પ્રકાશ, ડેમમાં પાણી છે જેના કારણે આસપાસના ગામોના લોકો પણ ખુશખુશાલ થયા હશે. જી સંધ્યા, જે પ્રમાણે ગઢડા તાલુકાના 15-20 જેટલા ગામો છે ત્યાં ડેમો ખાલી થતા તે લોકો દ્વારા આની પહેલા આંદોલન કરી અને રજૂઆત કરવામાં આવી હતી. પાણી પુરવઠા મંત્રી સહિત મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી. ત્યારે તે રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક છે સૌની યોજના હેઠળ પાણી છોડવામાં આવ્યું છે, જેમાં લીંબાળી ડેમ છે, રમાઘાટ ડેમ છે. ત્યારે જે ગઢડા તાલુકાનો શહેરમાં આવેલો જે રમાઘાટ ડેમ છે તેમાં પાણી છોડવામાં આવતા આજે ડેમ ઓવરફ્લો થયો છે. તેના કારણે આજુબાજુના વિસ્તારના અને ગામના લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે આ ડેમમાં પાણી છોડાતા અને આ ડેમ ઓવરફ્લો થતા હાલ તો અત્યારે પીવાના પાણીની સમસ્યા તેમજ ખાસ કરીને ખેડૂતોને જે સિંચાઈના પાણીની સમસ્યા હોય છે તેનાથી તેમને ફાયદો થઈ છે. જો વાત કરવામાં આવે તો ગઢડા તાલુકાના માંડવધાર, રામપરા, કેરાડા, અડતાળા, પીપળ, લાખણકા, તતાણા સહિત અન્ય ગામોને પણ આ પાણી છોડવાથી ફાયદો થશે. બિલકુલ, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ. તો આજે નર્મદા ડેમનો 64મો જન્મદિવસ છે અને 5 એપ્રિલ 1960ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ નર્મદા ડેમનું કર્યું હતું ખાતમુહૂર્ત. નર્મદા ડેમના 6 દાયકામાં ડેમનું કામ 6 વર્ષથી પૂર્ણ. નર્મદા ડેમની મહત્તમ ઊંચાઈ 141.50 મીટર પૂર્ણ થઈ છે. ડેમના 30 ગેટ લાગી ગયા છે, જ્યારે કે 121.92 મીટર સુધીનો ઊંચાઈએ ગેટ મુકાયા છે, જેમાં 60-60ના 7, 60-65ના 23 ગેટ મળી અને કુલ 30 ગેટ લગાવવામાં આવ્યા છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો. નમસ્કાર.